हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एडवांसडी विद्यालय द्वारा हूं नंबर 16 आप सबનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલોલની અંદર પેજ નંબર 133 ઉપર સૂચના મુજબ કરો એમ કર્યું છે, તો આપણે એ શું કહેવા માંગે છે એ સમજવાનું છે અને એના આધારે સૂચના જે માં લખ્યું છે એ જ રીતે આપણે આગળ કરીશું. ક થી શરૂ થતા શબ્દ યાદ કરી અને લખો. હવે આપણે શબ્દ ને વાંચતા ને લખતા તો શીખી ગયા, હવે આપણે એક શબ્દ જાતે બનાવતા શીખવાના છે. ક થી શરૂ થતા શબ્દ, અહીં આપણે અમુક શબ્દ આપી દીધેલા છે, હું વાંચું છું, બધા ધ્યાન દેજો. એમાં કેરી, કાગળ, કાકા, કાળુ, કાપી, કાચ, કાલ, આટલા શબ્દ આપી દીધેલા છે. હવે આપણે બીજા જે ક થી શરૂ થતા હોય એવા શબ્દ ત્યાં લખવાના છે, જેમાં આવશે કામ, કાન, કલમ, કપડા, કમળ. આ શબ્દ છે બધા ક થી શરૂ થતા શબ્દ. હવે આપણે શું કીધું છે નીચે, ઉદાહરણ મુજબ આ શબ્દનું ગપ્પુ બનાવી આગળ વધારો. એટલે મતલબ રમૂજી એવું વાક્ય આપણે બનાવવાનું છે. કાકાએ કેરી કાપી, કાકાએ કાગળ થી કેરી કાપી, કાકાએ કાગળ થી કાચી કેરી ને કાપી, આવું ગપ્પુ વાક્ય છે. તો હવે આપણે એવા બીજા ગપ્પુ વાક્ય જે બનાવવાના છે, તો ત્યાં લખવાનું કાકાએ કપડા પર કેરી કાપી. હવે ત્યારબાદનું વાક્ય કાકાએ કમળથી કેરી કાપી. હવે ગપ્પુ વાક્ય બનાવવાનું છે. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ. પેજ નંબર 134 ઉપર આપણને એ જ રીતના કહ્યું છે, પણ અહીંયા શું કીધું છે કે વ થી શરૂ થતા શબ્દની યાદી તૈયાર કરો. હવે વ થી જે શબ્દની શરૂઆત થતી હોય એવા વાક્ય આપણે ત્યાં લખવાના છે. તો હવે આપણે અહીંયા લખીશું વ થી શરૂ થતા શબ્દ, વાસરી, વકીલ, વહાણ, વિમાન, વિકાસ, વનિતા, વધારે, વટાણા, વાસણ, પરસાદ, વાડી અને વાટકી, વાસરી, વકીલ, વહાણ, વિમાન, વિકાસ, વનિતા, વધારે, વટાણા, વાસણ, પરસાદ, વાડી અને વાટકી. આવા શબ્દ આપણે જે વથી શરૂ થતા હતા એને આપણે લખી નાખ્યા છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ, વથી શરૂ થતા શબ્દનું ગપ્પુ બનાવવાનું કીધું છે, તો હવે આપણે ગપ્પુ વાક્ય બનાવીશું. વિકાસ વાટકીમાં વરસાદ પીવે. ત્યારબાદ છે વનિતા વિમાનમાં વાંસળી વગાડે. પછી છે વકીલ વહાણ ચલાવે. વાડીમાં વાસણ ઉગ્યા. આ બધા કેવા વાક્ય છે, ગપ્પુ, જેમાં અમુક વાક્ય એવા છે કે જેમાં સાચી વસ્તુ કઈ છે જ નહીં, ખાલી એ હસી મજાક પૂર્તિ કરવાની હોય. વાડીમાં વાસણ ઉગ્યે આ વાક્ય શક્ય જ નથી. પણ કેવું કીધું છે, ગપ્પુ વાક્ય આપણે બનાવવાનું કીધું છે, ખોટું વાક્ય બનાવવાનું જેમ કીધું છે, એટલે આપણે અહીંયા એમ લઈશું કે વાડીમાં વાસણ ઉગ્યા. બાકી વાડીમાં વાસણ ઉગે નહીં એ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે, પણ આપણે અહીંયા ગપ્પુ વાક્ય બનાવવાનું છે એટલે આ વાક્ય આપણે અહીંયા બનાવ્યું છે. પછી કીધું છે વિકાસ ધરતીમાં વરસાદ પીવે,
वगाड़े वकील वाहन चलावे अवा बहु वाक्य आपणे त्यां बनाव्या छे। हवे त्यारबाद जे ज थी शुरू થતા શબ્દને લખો। હવે આપણે ત્યાં જ થી શરૂ થતા શબ્દો લખીશું। જમરો જમલો જમના જયરાજ જગ જતન જલ જગત ચંદા જુવાર જુનું જંગલ। હવે ત્યારબાદ જ થી શરૂ થતા શબ્દોનું બકુ વાક્ય બનાવો। હવે અહીંયા નીચે પણ આપણે બકુ વાક્ય બનાવવાનું છે, પણ જ થી શરૂ થતું હોય એવું છે। ત્યાં આવશે જંગલમાં જતન કરે। જૂના જંગલમાં જગત જુવાર જગતે જુવાર મારી। પછી છે જલ ચંદા ને જલેબી સોરી જલ ચંદા ને જલ્યું આપ્યું। આપણે વાક્ય છે ને આ ઉપરના જે શબ્દ છે એના આધારે બનાવવાના છે કે બહારના શબ્દ આપણે ન લખી શકીએ। જંગલ જંગલમાં જગ મળ્યો, જમના જમનું જતન કરે, જૂના જંગલમાં જગતે જુવાર વાવી, જલ જંદાને જમલું આપ્યું, જલકે જંદાને જૂનું જમલું આપ્યું। આ રીતના હવે આપણે વાક્ય બનાવવાના છે તમારે પણ, અને સ્વાધ્યાયી બુકમાં તમારે અહીંયા પેજ નંબર 133 ઉપર અને 34 ઉપર તમને આ જ રીતના આપેલું છે, તો વ્યવસ્થિતપણે સમજી વિચારી અને સારા અક્ષરે ત્યાં લખતા જવાનું છે। અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા પરિવારમાં